विद्यार्थी मित्रों, ज्ञान विहार प्राइमरी विद्यालय ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। आज आपणे स्टैंडर्ड 5 में इंग्लिश नो अभ्यास करीशुं। तेमां अगाउना विडियो में आपणे एक्टिविटी 1, 2, 3 भणी गया। आज आपणे एक्टिविटी 4 भणीशुं। चित्र जुओ, तेनी माहिती सांभळो अने वाँचो। अहीं तमने जूनुं एटले के प्राणी संग्रहालयनुं चित्र आपेलुं छे, तेमां तमने माहिती आपेली छे, तो तेनुं भाषांतर आपणे करीशुं। लास्ट संडे आई विजिट टू ध जू, एटले के गया रविवारे मैं प्राणी संग्रहालयनी मुलाकात लीधी। आई लेफ्ट माय होम, एटले के हूँ घरेथी निकळ्यो। आई टूक ध बस टू ध जू, एटले के हूँ प्राणी संग्रहालय जवा माटे बस पकड़ी। आई पेड फॉर माय टिकीट, एटले के मैं मारी टिकीटना पैसा चूकव्या। आई सो ध एलिफंट, मैं हाथी जोयो। आई बाउ ध पीनट, मैं मगफड़ी खरीदी। आई ईट सम पीनट, एटले के मैं थोड़ी मगफड़ी खाधी। पछी छे आई वॉन्ट टू ध मंकी हाउस, एटले के हूँ वांदराना पांजरा पासे गयो। आई सो ध मंकी, मैं वांदरो जोयो। आई लाफ टू ध गोरिल्ला, एटले के हूँ गोरिल्ला सामे हस्यो। हवे बाजूना पेज में जोईए तो आई रोड ध जू ट्रेन, અહીં આપેલું છે તમને ધ આઈ રોડ ધ જૂ ટ્રેન, એટલે કે મેં પ્રાણી સંગ્રહાલયમાં ગાડીની સવારી કરી। આઈ લુક્ડ એટ ધ લાયન, એટલે કે મેં સિંહ જોયો। આઈ હિયર ધ લાયન રોડ, મેં તેની ગર્જના સાંભળી। આઈ રન અવે, એટલે કે હું ભાગી ગયો। તેને સિંહે ગર્જના કરી એટલે તે ભાગી ગયો। આઈ ગોટ લોસ્ટ, એટલે કે હું ખોવાઈ ગયો। આઈ આસ્ક ફોર ડાયરેક્શન, મેં જે ડાયરેક્શન દેખાડવાવાળા હોય તેને મેં માર્ગદર્શનને મેં રસ્તા વિશે પૂછ્યું। આઈ વોક ટુ ધ ગેટ, એટલે પછી હું દરવાજા સુધી ચાલ્યો। આઈ વોચ્ડ ધ ડોલ્ફિન, મેં ડોલ્ફિન જોઈ। આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂકીપર, એટલે કે મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહ્યું। આઈ હરીડ હોમ, એટલે કે હું ઝડપથી ઘરે જવા નીકળ્યો। તો અહીં આપણને પ્રાણી સંગ્રહાલયની માહિતી આ રીતે આપેલી છે। બાજુના પેજમાં જોઈએ તો એક્ટિવિટી 5 વાય ડીડ હી ડૂ, એની રમત રમવાની છે। નીચે તમને હેલ્પલાઇન આપેલી છે, વાય વોટ ડીડ હી ડૂ, તો તેમાં તમને જે રીતે સૂચના આપેલી છે તે રીતે તમારે તમારા ફ્રેન્ડ્સ સાથે એક્ટિવિટી 5 તમારી જાતે કરવાની રહેશે। હવે એક્ટિવિટી 6 એ જોઈએ, વાર્તા સાંભળો અને વાંચો। હેલ્પ વોલ્ફ, સરસ મજાની વાર્તા અહીં આપેલી છે। તમે પણ અગાઉ પણ આ વાર્તા સાંભળી હશે। સેપર્ડની વાર્તા છે, સેપર્ડ એટલે કે ભરવાડ, સેપર્ડ બોય એટલે કે ભરવાડનો એક નાનો છોકરો જોઈએ આપણે। વન્સ અ સેપર્ડ બોય વન ટુ ધ જંગલ, એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો। હી વોચ્ડ હિઝ ફોલ્ક ઓફ શીપ ધેર, એટલે કે ત્યાં તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો। હી વોઝ ધેર બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, તે બપોરે બોર્ડ એટલે કે કંટાળો આવતો હતો તેને। હી હેડ અ ટ્રીક ફોર ફન, એટલે તેને એક યુક્તિ સૂજી મજાક કરવાની। હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, વોલ્ફ વોલ્ફ આઈ એમ અ ડેન્જર, એટલે કે તેને શું કહ્યું કે જોર જોરથી બૂમો પાડી અને કીધું મને મદદ કરો મદદ કરો, મારી પાસે વળું આવ્યું, હું ખતરામાં છું। ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ ધીસ શાઉટેડ, એટલે કે જે ગામના લોકો હતા તેને આ બૂમ સાંભળી। તે કમ રનિંગ ધેર, એટલે કે બધાઓ ત્યાં દોડી આવ્યા। તો શેપર્ડ બોય લાફ્ટ એન્ડ સેડ, તો તે ભરવાડના છોકરાએ શું કર્યું, હસવા માંડ્યો અને કીધું ધેર આર નો વોલ્સ આઈ વોઝ જસ્ટ ફન, એટલે કે અહીંયા કોઈ વળું નથી, હું ફક્ત મજાક કરું છું। નેક્સ્ટ પેરેગ્રાફ, ધ વિલેજર્સ વોન્ટ બેક ટુ ધેર વર્ક, એટલે કે બધા ગામના લોકો છે તે તેના કામે લાગી ગયા। બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ, વોલ્ફ વોલ્ફ ધેર મોર ટાઈમ્સ, પણ વળી પાછું શેપર્ડે શું કર્યું, તો કે જોરજોરથી બૂમો પાડવાનું ચાલુ કર્યું। ધેર મોર ટાઈમ, થ્રી મોર ટાઈમ્સ, વળી ત્રણ વાર બૂમો પાડી, ધ વિલેજર્સ કમ ધેર, વળી ગામના લોકો પાછા આવ્યા। એન્ડ ધેર મોર ટાઈમ્સ ધ બોય લાફ, અને વળી એકવાર જે છોકરો હતો ભરવાનો તે વળી પાછો હસવા લાગ્યો। હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, એટલે ગામના લોકોએ શું વિચાર્યું કે આ તો મજાક જ કરે છે। ધ વિલેજર્સ ડીડ નોટ, તેને એવું વિચાર્યું, સુન આફ્ટર સમ વોલ્ફ્સ રિયલી કમ, શું કહે છે, થોડા સમય પછી વોલ્ફ્સ એટલે કે વળું પાછું આવ્યું। તો શેપર્ડ બોય ક્રાઇડ, થોડા સમય પછી વળું સાચે આવ્યું,
પહેલાં તો તે મજાક કરતું હતું ને, પછી વોલ્ફ છે તે ખરેખર આવ્યું હતું. શેપર્ડ બોય ક્રાઇડ. વળી પાછું ભરવાડના છોકરાએ શું કર્યું? રોવા લાગ્યો અને વોલ્ફ વોલ્ફ એટલે કે વળું વળું એવી બૂમો પાડવા લાગ્યો. બટ ધ વિલેજર ડીડ નોટ કમ. પણ હવે ગામના લોકો આવ્યા નહીં. કેમ? તો કે ધ બોય રન ટુ ધ આવ્યા નહીં, કેમ કે તે પહેલી બે વાર મજાક કરી એટલે ગામના લોકોને શું લાગ્યું કે આ વળી પાછી મજાક કરે છે. પછી છોકરાએ શું કહ્યું? તો કે ધ બોય રન ટુ ધ વિલેજ, એટલે કે છોકરો છે તે ગામ તરફ ગયો. હી રિક્વેસ્ટ ધ વિલેજર્સ, તેને બધા ગામ લોકોને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ વી આર નોટ ફૂલ્સ, એટલે ગામના લોકોએ શું કીધું કે અમે મૂળખ નહોતી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ ધ સીપ, એટલે કે છોકરાએ તેના બધા જ ઘેટા ગુમાવી દીધા. વળું તેના બધા જ ઘેટા ખાઈ ગયો. તેને તેની મજાક ભાડે પડી. તો અહીં સરસ મજાની આ વાર્તા હતી. હવે બાજુના પેજમાં એક્ટિવિટી 6B આપેલી છે, તેમાં તમને ખાલી જગ્યા આપેલી છે. તો તે તમારે જે વાર્તા છે તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ આપણે. પેલી છે આઈ શેપર્ડ બોય બ્લેન્ક્સ ટુ ધ જંગલ. તો તેમાં આવશે વોન્ટ. હી બ્લેન્ક્સ ઇટ વોઝ અ ગ્રેટ જોબ. તો હી થોટ THOUGHT હી થોટ. હી બ્લેન્ક્સ ધ વિલેજર. તો ત્રીજામાં આવશે રિક્વેસ્ટેડ REQUESTED. ચોથું છે બટ ધ શેપર્ડ બોય બ્લેન્ક્સ વોલ્ફ વોલ્ફ. તો તેમાં આવશે ક્રાઇડ. ધ પીપલ ઇન ધ વિલેજ બ્લેન્ક્સ ધેર. તો તેમાં આવશે કમ. ધ બોય બ્લેન્ક્સ હિઝ શિપ. તો તેમાં આવશે લોસ્ટ. ધ બટ ધ વિલેજર્સ બ્લેન્ક્સ નોટ બ્લેન્ક્સ. તો તેમાં આવશે ડીડ. નોટમાં આવશે કમ. ધ વિલેજર્સ બ્લેન્ક્સ બેક ટુ ધેર વર્ડ. તો તેમાં આવશે વોન્ટ. તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂરવાની છે. હવે નીચે આપણને એક્ટિવિટી 6C આપેલી છે. ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાક્રમમાં ગોઠવો. ઉપરના એટલે કે તમે જે ખાલી જગ્યા અહીં પૂરી છે તે આડાહોળા વાક્ય છે વાર્તાના. તમારે સીધી રીતે લખવા હોય તો તેને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો કેવી રીતે ગોઠવશું જોઈએ આપણે. તો પેલું આવશે શેપર્ડ બોય વન ટુ ધ જંગલ. પેલું છે તે પેલું જ રહેશે. પછી બીજું આવશે ધ પીપલ ઇન ધ વિલેજ કમ ધેર. ધ પીપલ ઇન ધ વિલેજ. બીજું આવશે, ત્રીજું આવશે ધ વિલેજર વોન ટુ ધ વોન બેક ટુ ધેર વર્ક. થર્ડ બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વોલ્ફ વોલ્ફ. તે આવશે ફોર્થ. ફોર્થ છે તે ફોર્થ રહેશે. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. તેમાં આવશે હી થોટ ફાઇવ છે. બટ ધ વિલેજર ડીડ નોટ કમ સિક્સ. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તો તેમાં આવશે સેવન. અને એઇટ આવશે ધ બોય લોસ્ટ હિઝ શિપ. આ રીતે તમારે વન છે તે અહીં લખવાનું છે. ટુ થ્રી ફોર એવી રીતે એઇટ સુધી જે મેં નંબર લખ્યા છે તે તમારે જોઈ જોઈને લખવાના છે. તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે. બાજુના પેજમાં એક્ટિવિટી 7 આપેલી છે. નીચેના શબ્દ જુઓ. તમારા શિક્ષકની મદદથી મોઢેથી દોહોળાવો. તો તે તમારે સે તો સેડ, પ્લે તો પ્લેડ, તે તમારે મોઢેથી વાંચવાના છે. જો વાંચીએ આપણે સે તો સેડ, પ્લે તો પ્લેડ, ડાન્સ તો ડાન્સ્ડ, ક્રાય તો ક્રાઇડ, વોશ તો વોશ્ડ, ક્લાઇમ્બ તો ક્લાઇમ્બ્ડ, ડ્રાય ડ્રાઇડ, હિયર હિયર્ડ, ટેક તો ટૂક, ફીડ તો ફેડ, ગેટ તો ગોટ, ગો તો વેન્ટ. શું છે? તો કે ભૂતકાળના રૂપ આપેલા છે આપણને. હળી તો હળીડ, પ્રે તો પ્રેડ, વોક તો વોક્ડ, ક્લેપ તો ક્લેપ્ડ, લાફ તો લાફ્ડ, વોશ તો વોશ્ડ, વોચ તો વોચ્ડ, પે તો પેઇડ, ગીવ તો ગેવ, ઇટ તો એટ, પુટ તો પુટ અને કમ તો કેમ. હવે આપણને એક્ટિવિટી 8 આપેલી છે. શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. તમને અહીં ઉદાહરણ આપેલું છે. પ્લે ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. તો પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. આપણે વાક્ય ઘટના વાક્યને ફરીથી ગોઠવતા અગાઉના વિડીયોમાં પણ શીખી ગયા છીએ. જોઈએ આપણે. મી સોનલ થેન્ક્ડ.
तो तेमा आवशे सोनल थैंक्ड मी, पहला आवशे सोनल पछी आवशे थैंक्ड ने पछी आवशे मी। बीजू छे लाउडली रीमा लाफ्ड लास्ट नाइट, तो तेमा आवशे रीमा लाफ्ड लाउडली लास्ट नाइट। आ रीते तमारे अहीं लखवानुं छे। तीजू छे टच्ड द आइस कप ध बेबी, तेमा आवशे ध बेबी टच्ड ध आइस कप्स, ध बेबी टच ध आइस कप्स। चौथू छे वॉन्ट थ्रू ध प्रेम ध मार्केट इन ध मॉर्निंग, तो तेमा आवशे प्रेम वॉन्ट टू ध मार्केट इन ध मॉर्निंग, प्रेम वॉन्ट टू ध मार्केट इन ध मॉर्निंग। आ रीते तमारे लखवानुं छे। पांचमुं छे रोट विक्रम अ स्टोरी यस्टरडे, तेमा आवशे विक्रम रोट अ स्टोरी यस्टरडे। आ रीते तमारे लखवानुं छे। तमारी पाठ्यपुस्तकमां ऊपर तमने स्पेलिंग आपेला छे एटले तमे जोई जोईने लखी शकशो। वाक खाली शब्द ज आडाहोडा छे, ते तमारे गोठवीने लखवाना छे। तो हवे पछीनुं रिविजन आपणे नेक्स्ट विडियोमां जोशुं। धन्यवाद।